વધુ એક નેપાળની પાર્લામેન્ટરી ડેલિગેશન ટીમ ભુજમાં આવશે। નેપાળની 15 સભ્યોની પાર્લામેન્ટરી ડેલિગેશન ટીમ તારીખ 9મી અને 10મી માર્ચ એમ બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહી છે। ફેબ્રુઆરી 2016માં તત્કાલીન વડાપ્રધાન કેપી ઓલી તેમનું ડેલિગેશન લઈને આવ્યા હતા અને જીએસડીએમએ રાજ્ય સ્તરના અધિકારીઓની હાજરીમાં અંજાર તાલુકાના ભીમાસર અને ભુજની રિલોકેશન સાઇટનું નિરીક્ષણ કર્યું હતું। હાલમાં આવી રહેલા 15 સભ્યની સંસદીય ટુકડીની મુલાકાત માટે જિલ્લા તંત્ર દ્વારા આયોજન બેઠક યોજાઈ હતી। આ ટીમ પણ એ ભીમાસરનો વિકાસ જ જોવાની છે। નેપાળી ડેલિગેશન કચ્છના પ્રવાસ કાર્યક્રમના આયોજન અને જરૂરી વ્યવસ્થા જાળવવા અધિક કલેક્ટર ડી આર પટેલના અધ્યક્ષસ્થાને ભુજમાં અમલીકરણ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી। કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા દ્વારા અપાયેલા ટેન્ટેટિવ કાર્યક્રમ અનુસાર નેપાળનું 15 સભ્યના પાર્લામેન્ટરી ડેલિગેશનમાં લેજિસ્લેચર પાર્લામેન્ટ ઇન્ટરનેશન રિલેશન એન્ડ લેબર કમિટીના ચેરમેન પ્રભુ શાહ સહિત ડેલિગેશન સદસ્ય પાર્લામેન્ટ સેક્રેટરીના બે અધિકારીનો ટીમમાં સમાવેશ થાય છે। ડેલિગેશન ટીમ 9મીએ ભુજ આવી રિલોકેશન સાઇટ તથા જૂના ભુજ ગામતળની મુલાકાત લેનારી છે। નેપાળની પાર્લામેન્ટરી ડેલિગેશન ટીમ બીજા દિવસે તારીખ 10મી માર્ચે સવારે 9-10 કલાક દરમિયાન સ્મૃતિવન સાઇટ 10-11 કલાકે જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લેનારી છે। ત્યારબાદ 11-11:30 કલાક દરમિયાન કચ્છમાં ભૂકંપ બાદ હાથ ધરવામાં આવેલા પુનઃનિર્માણ અને પુનઃવસવાટ કાર્યોના પ્રેઝન્ટેશન તથા બાળા જીકે જનરલ હોસ્પિટલ પ્રવાસન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ડીડીયુ ઓફિસના અધિકારીઓ સાથે બેઠક યોજાશે। 10મીએ 3-5 કલાક દરમિયાન નેપાળનું 15 સભ્યોનું ડેલિગેશન અંજાર તાલુકાના ભીમા